भी है पेपर नंबर 13 स्त्रीओनी समस्याओ, तेमा आपणे लोको स्त्री भ्रूण हत्यानी जे समस्या हती ते समस्या आपणे लोको करी चूक्या हता। हवे पछीनी समस्या आपणे करता हता भारतमां स्त्रीओनी जे सांप्रत समस्याओ छे तेमानी स्त्रीओनी आत्महत्यानी समस्याओ, जेनो अर्थ अने जेना कारणो मैं तमने लोकोने अगाउना विडियोमां समझावी दीधा हता। तो आजे आपणे लोकोए आ विडियोमां स्त्रीओनी जे आत्महत्या छे ते समस्याना निवारणना उपायोनी चर्चा करवानी छे, समझूती मेळवानी छे। तो सौथी पहेला तो आपणे जोईए के स्त्रीओनी जे आत्महत्या छे ते समस्याने નિવારવા માટે કેવા કેવા પ્રકારના ઉપાયો છે તે યોજવામાં આવેલા છે, તો તેની પૂર્વ ભૂમિકા આપણે જોઈએ। તો સ્ત્રીઓની આત્મહત્યા છે તેના માટે વિભિન્ન જે જટિલ કારણો છે તે જવાબદાર છે। બીજી રીતે કહીએ તો સ્ત્રીની આત્મહત્યા એ સ્ત્રીનું વ્યક્તિત્વ અને તેની આસપાસના જે સમગ્ર વાતાવરણ છે તેની વચ્ચેની ક્રિયાપ્રતિક્રિયાનું પરિણામ છે। પણ આવી જે આત્મહત્યા છે તે આત્મહત્યાને દૂર કરવા માટે અનેક પ્રકારના પ્રયાસો છે તે હાથ ધરવામાં આવ્યા છે। તેમાંનો જે પહેલો પ્રયાસ છે તે છે કાનૂની ઉપાયો। તો સ્ત્રીઓની જે સમસ્યાઓ છે તેને નિવારવાના ઉપાય તરીકે કાયદા એ મુખ્ય સાધનો પૈકીનું સાધન છે। સ્ત્રીના દરજ્જા વિષયક જે રાષ્ટ્રીય સમિતિ છે એણે સ્ત્રી પુરુષ વચ્ચેનો ભેદભાવ દૂર કરવા ઉપર તેમજ સ્ત્રીઓ માટે ખાસ રક્ષણાત્મક કાયદા પર ભાર મૂક્યો છે અને આવા કેટલાક કાયદાઓ આ પ્રમાણે છે। એમાં પહેલો કાયદો છે બાળ લગ્ન પ્રતિબંધક કાનૂન, જે 1929માં ઘડવામાં આવ્યો હતો। આ જે પ્રતિબંધક કાનૂન છે બાળ લગ્ન એ 18 વર્ષથી નીચેની ઉંમરની છોકરીના અને 21 વર્ષથી નીચેની ઉંમરના છોકરાના લગ્ન ઉપર પ્રતિબંધ મૂકે છે। પછી બીજો એક કાયદો ઘડવામાં આવ્યો, જે આવ્યો 1954માં સ્પેશિયલ મેરેજ એક્ટ, જે સ્વપસંદગી લગ્નને પ્રોત્સાહન આપવા ઉપરાંત સ્ત્રી પુરુષ બંનેને છૂટાછેડાનો સમાન અધિકાર પૂરો પાડે છે તથા બંને પરસ્પર સંમત હોય તો છૂટાછેડા લઈ શકે છે તેવી પણ આ કાયદા દ્વારા મંજૂરી આપવામાં આવી છે। ત્યારબાદ એક બીજો કાયદો ઘડવામાં આવ્યો, જે આવ્યો હિન્દુ લગ્નનો કાયદો 1955। આ જે કાયદો છે તે કેના માટેની છૂટ આપે છે, તો છૂટાછેડા અને પુનર્લગ્નનો અધિકાર આપી સ્ત્રી અને પુરુષ બંનેને છૂટાછેડા અને પુનર્લગ્નનો અધિકાર સમાન રીતે આપે છે અને એક સ્વતંત્ર વ્યક્તિ તરીકે સ્ત્રીનું ગૌરવ સ્થાપિત કરે છે। એટલે આ કાયદા દ્વારા સ્ત્રીનું જે ગૌરવ છે એટલે કે પતિના ત્રાસમાંથી મુક્તિ મેળવીને પોતાનું ગૌરવ જાળવવાનું આ કાયદામાં સૂચવવામાં આવ્યું છે। ત્યારબાદ 1956નો હિન્દુ વારસ ધારો જે કાયદો છે તેમાં પુત્રી પત્ની અને માતા એમ ત્રણેય રૂપમાં સ્ત્રીને મિલકતનો વારસો મેળવવાનો અધિકાર આપવામાં આવ્યો છે, તેમજ સ્ત્રીને મળતી કોઈ પણ મિલકતની તે સંપૂર્ણ માલિક છે એમ પણ ઠરાવવામાં આવ્યું છે। અને ત્યારબાદ 1961ના દહેજ પ્રતિબંધક કાનૂનમાં લોકોની માંગને લીધે 1984માં સુધારો કરવામાં આવ્યો અને આ સુધારેલા કાયદા મુજબ લગ્ન સંબંધમાં કન્યાને કે વરને અથવા અન્ય કોઈ વ્યક્તિને મિલકત કે કિંમતી સિક્યુરિટી અપાઈ હોય કે આપવાની કબૂલાત કરાઈ હોય તો તે દહેજ ગણાશે અને આ કાયદા મુજબ દહેજ પ્રથાનો ભોગ બનેલ પક્ષ કોર્ટમાં જઈ શકે છે, તેમજ સ્ત્રી સંગઠનોને પણ આવો અધિકાર આપવામાં આવેલો જોવા મળે છે। અને 1983માં જે કાયદો સુધારવામાં આવ્યો એ કાયદા સુધારા મુજબ દહેજ મૃત્યુના વધતા જતા જે કિસ્સા છે તેને રોકવા માટે તેમજ વધતા જતા સ્ત્રીઓ પરના બળાત્કારના કિસ્સાઓને રોકવા માટે 1983માં સુધારેલો કાયદો છે તે અમલમાં મૂકવામાં આવેલો છે। આમ કાનૂની ઉપાયો દ્વારા કાનૂની શિક્ષણનો કાર્યક્રમ પણ પ્રસ્તુત કરવામાં આવ્યો। રાષ્ટ્રીય કાનૂની સહાય સમિતિએ કાનૂની શિક્ષણનો કાર્યક્રમ જે છે તે પ્રસ્તુત કર્યો। સ્ત્રીને પરાધીનતામાંથી મુક્ત કરવા માટે સરકારે સ્ત્રી શિક્ષણ વિકાસના કાર્યક્રમો તેમજ સ્ત્રીઓના આર્થિક વિકાસ સંબંધિત કાર્યક્રમો પણ અમલમાં મૂકેલા આપણે લોકો જોઈ શકીએ છીએ। પછી ગર્ભધાનના જે કુંવારી માતા અને ગેરકાયદેસરના બાળકની સમસ્યાઓ છે તેને પણ હલ કરવાના ઉપાયો છે તે સરકાર દ્વારા
શું કરવામાં આવ્યા છે તો કે સરકાર દ્વારા એના પણ ઉપાયો છે તે સૂચિત કરવામાં આવ્યા છે. દહેજ, યોજિત લગ્ન, બાળ લગ્ન, બળાત્કાર, કુંવારું માતૃત્વ, આર્થિક પરાધીનતા, સામાજિક સુરક્ષાનો અભાવ, અઘરા છૂટાછેડા જેવા પરિબળોના દબાણ હેઠળ થતા સ્ત્રી આત્મહત્યાના બનાવોને નિયંત્રિત કરવામાં આ વિભિન્ન કાનૂની ઉપાયો છે તે હાલમાં સહાયકારક નીવડી રહ્યા છે તેમ આપણે લોકો કહી શકીએ. અને આ જે સૂચવેલા જે કોઈ પણ કાનૂની ઉપાયો છે તેના દ્વારા સ્ત્રીઓની આત્મહત્યા પાછળ જે કોઈ પણ પરિબળો ભાગ ભજવે છે તે પરિબળોની જે જટિલતા છે તેને સમજવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે અને તેને દૂર કરવાના ઉપાયો પણ કરવામાં આવી રહ્યા છે. આ રીતના તેના જે સમસ્યા છે આત્મહત્યાની તેને નિવારવા માટે સૌથી પહેલો જે ઉપાય છે તે કાનૂની ઉપાય તરીકે પ્રયોજવામાં આવેલો છે. પછી આવે છે સ્ત્રી જીવન અંગેની જે વિચારસરણી છે તેમાં પરિવર્તન લાવવું. તો સ્ત્રી જીવન અંગેની જે પરંપરાગત જે વિચારસરણી છે તેનું સાતત્ય ઘણે ખરે અંશે ટકી રહેલું જણાય છે. આથી તેમાં સમાનતા, સ્વાતંત્ર્યતા, લોકશાહી, માનવતા, વ્યક્તિનું ગૌરવ, સામાજિક ન્યાય જેવા જે સંવિધાન સૂચિત મૂલ્યો છે તેને અનુરૂપ પરિવર્તન લાવવાથી સ્ત્રી માટે આવશ્યક સલામતીભરી જીવન પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે તેમ છે, જે સ્ત્રીઓની આત્મહત્યાની સમસ્યાને નિયંત્રિત કરવામાં સહાયક બની શકે એમ છે. એટલા માટે જો સ્ત્રીની જે સ્ત્રીના જીવન અંગેની જે વિચારસરણી છે તેને બદલવા હોય તો તેના માટે થઈને સ્ત્રી પુરુષના મૂલ્યાંકનના જે બેવડા માપદંડની જગ્યાએ સમાન માપદંડ પ્રસ્થાપિત કરવા જોઈએ. પુત્ર પુત્રીના જન્મ ઉછેર પ્રત્યેના ભેદભાવને સ્થાને સમાનતા દાખવવી. લગ્ન એક પવિત્ર સંસ્કાર હોવાની જે માન્યતા હેઠળ સ્ત્રીની જે જાતીય પવિત્રતા ઉપર મુકાતો એકતરફી ભાર છે તે દૂર કરવો. લગ્નને સ્ત્રી માટે ભવોભવનું બંધન ગણવાને લીધે છૂટાછેડાને બિન આવકારદાયક ગણવા અંગેનો વિચાર બદલવો વગેરે જો આપણે લોકો પરિવર્તન લઈ આવશું તો 100% આપણે લોકો સ્ત્રીઓની આત્મહત્યાની સમસ્યાને કેવું કરી શકશું, નિવારી શકશું. અને બીજું ખાસ કે સ્ત્રીના જીવનમાં જે શિક્ષણનું મહત્ત્વ છે તે પણ વધારવાની આવશ્યકતા રહેલી છે. જો સ્ત્રીના જીવનમાં શિક્ષણનું જે મહત્ત્વ છે તેને વધારવામાં આવશે અને સ્ત્રીને શિક્ષિત કરવામાં આવશે તો તેની જે આત્મહત્યાની સમસ્યા છે તેને નિવારવા માટેના પ્રયત્નો સફળતાપૂર્વક આપણે લોકો પાર પાડી શકશું તેવું પણ સૂચન અહીંયા કરવામાં આવેલું છે. ત્યારબાદ આવે છે સંસ્થાકીય વ્યવહારો બદલવા. તો સ્ત્રી પ્રત્યેના જે સંસ્થાકીય વ્યવહારો છે તે સ્ત્રી પ્રત્યેની સમાજની જે વિચારસરણી છે તેના દ્વારા પરિભાષિત થાય છે. આથી લગ્ન, કુટુંબ, વ્યવસાય, મિલકત, શિક્ષણ, જાહેર જીવન વગેરે ક્ષેત્રે પરંપરાથી સ્ત્રી પુરુષ અસમાનતા સૂચક જે વ્યવહારો થતા આવ્યા છે તેનું સાતત્ય જળવાઈ રહ્યું છે અને સમકાલીન સમાજમાં જે પલટાયેલી પરિસ્થિતિ છે તેને અનુલક્ષીને જે ભારતના સંવિધાનને અનુરૂપ આધુનિકતા, લોકશાહી, સમાનતા, સ્વાતંત્ર્ય અને માનવતા ભર્યા તેમજ વ્યક્તિનું ગૌરવ જળવાય તે સ્વરૂપના જે સંસ્થાકીય વ્યવહારો છે તેના ઉપર ભાર મુકાય તે પણ જરૂરી છે. અને આ બધા ક્ષેત્રે જો બેવડા ધોરણોનો ત્યાગ કરી અને સમાન ધોરણ અને માપદંડ અપનાવી સ્ત્રી પુરુષ બંને પ્રત્યે સમાજ સંસ્થાકીય વ્યવહારોનું પ્રસ્થાપન કરે તે અત્યંત આવશ્યક છે. જો સંસ્થાકીય વ્યવહારો બદલાશે, સ્ત્રી પુરુષ પ્રત્યેના જોવાની જે દ્રષ્ટિ છે તે સમાજની બદલાશે તો 100% આપણે લોકો આત્મહત્યામાંથી સ્ત્રીઓને મુક્ત કરી શકીશું. ત્યારબાદ આવે છે સામાજિક ધોરણોમાં પરિવર્તન લાવવું. તો સંવિધાનના જે આદર્શો છે તેને મૂર્તિમંત કરવા લગ્ન, કુટુંબ, મિલકત, વ્યવસાય, શિક્ષણ, રાજકારણ વગેરે જે સંસ્થાકીય ક્ષેત્ર છે ત્યાં સ્ત્રી પુરુષ સમાનતાની પરિસ્થિતિનું આવશ્યક નિર્માણ કરવા માટે કાનૂની ધોરણોનું પ્રસ્થાપન કરવામાં આવ્યું છે. કાનૂની ધોરણોને અનુરૂપ રિવાજો, લોકરીતિ, લોકનીતિમાં
परिवर्तन लावी आधुनिक परंपरा विकसावानी पण आवश्यकता रहेली आपणने जोवा मळे छे। आ रीतना सामाजिक धोरणोमां पण जे परिवर्तनो छे ते लावा जरूरी छे, जेथी करीने आपणे आत्महत्यानी समस्याने दूर करी शकीए। ત્યારબાદ આવે છે યોગ્ય સામાજિકરણ। આ બહુ અગત્યનો મુદ્દો છે કે પરંપરાભિમુખ સામાજિકરણના બદલે લોકશાહીને આધુનિકતાભિમુખ સામાજિકરણને સમકાલીન ભારતીય સમાજમાં યોગ્ય સામાજિકરણ કહેવાય। સ્ત્રીના થતા સામાજિકરણમાં સ્ત્રીમાં આધુનિક અને લોકશાહી મૂલ્યોનું સિંચન થાય, સ્ત્રી તરીકેના પોતાના બંધારણીય અને કાનૂની અધિકારોનો પરિચય મળે તે બાબત ઉપર ભાર મૂકવો જરૂરી છે। સ્ત્રીમાં હકો અને જવાબદારી તથા ફરજ અંગેના જે વ્યવહારુ અને સમતોલ ખ્યાલ વિકસે તે રીતે તેનું સામાજિકરણ કરવાની આવશ્યકતા છે। એટલું જ નહીં પરંતુ તેને પર્યાપ્ત શિક્ષણ આપી તેની આસપાસના વાતાવરણ પ્રત્યે શિક્ષિત તરીકેનો પ્રતિભાવ દાખવે તે સ્વરૂપે સામાજિકરણ થવું જોઈએ। પોતાની જાત અંગે સ્ત્રી છે સ્ત્રીત્વ અને માતૃત્વ તરીકેનો જ નહીં પરંતુ તેની સાથોસાથ વ્યક્તિ તરીકેનો, સમાજના સભ્ય અને નાગરિક તરીકેનો ખ્યાલ વિકસે તે સ્વરૂપે સામાજિકરણ કરવું આવશ્યક છે। સ્વતંત્રતા એટલે સ્વછંદતા નહીં, સ્ત્રી પુરુષ અસમાનતા નહીં પરંતુ સમાનતા, નસીબવાદ નહીં પરંતુ આશાવાદ, ઉદાસીનતા નહીં પરંતુ પોતાની જાતમાં શ્રદ્ધા અને પોતે પુરુષ કરતાં ઉતરતી કક્ષાની નહીં પરંતુ સમકક્ષ છે તેવી જીવન પ્રત્યેની દ્રષ્ટિ વિકસે તે સ્વરૂપે સામાજિકરણ થવું જોઈએ। તો આ રીતના જો તેનું યોગ્ય સામાજિકરણ કરવામાં આવશે કે તે સ્ત્રી છે, કોઈ ગુલામ નથી, તેને એક ગુલામીમાંથી બહારે કાઢી અને તેની જે યોગ્ય ભૂમિકા છે તે તેને સમજાવવામાં આવે તો આપણે એમ કહી શકીએ કે તેની અંદર જોવા મળતી જે આત્મહત્યાની તીવ્રતા છે તેના તે તીવ્રતાને આપણે ઓછી કરી શકીએ છીએ। અને છેલ્લે છે સામાજિક જાગૃતિ। તો સ્ત્રીની આત્મહત્યાની સમસ્યાના નિવારણ માટે સામાજિક જાગૃતિ વિકસાવવાની આવશ્યકતા છે। સ્ત્રીઓને આત્મહત્યા તરફ દોરી જતા કારણો અને તેના પરિણામો પ્રત્યે મા બાપ, સ્ત્રી સંગઠનો, કાર્યકરો, રાજકારણીઓ વગેરે સૌએ સામાજિક જાગૃતિ દાખવવાની આવશ્યકતા છે। સ્ત્રીની આત્મહત્યાના પ્રત્યેક કિસ્સાને સમાજે ગંભીર રીતના ગણવો જરૂરી છે અને તે પ્રત્યે યોગ્ય પ્રતિભાવ દાખવવો, અવાજ ઉઠાવવો તેમજ સામૂહિક પગલાં લેવા પણ જરૂરી બની જાય છે। જો આપણે લોકો સમાજમાં જાગૃતિ નહીં લઈ આવીએ, સ્ત્રીઓને તેના જીવન પ્રત્યે જાગૃત નહીં કરીએ તો તેની આત્મહત્યાની સમસ્યાને ક્યારેય દૂર નહીં કરી શકીએ। એટલા માટે જે કાનૂની ઉપાયો છે તેના દ્વારા સ્ત્રી જીવન અંગેની જે વિચારસરણી છે તેમાં પરિવર્તન લાવીને, સંસ્થાકીય વ્યવહારો બદલીને, સામાજિક ધોરણોમાં પરિવર્તન લાવીને, યોગ્ય સામાજિકરણ સ્ત્રીઓનું કરીને અને સામાજિક જાગૃતિ લાવીને આપણે લોકો સ્ત્રીની જે સ્ત્રીઓની જે આત્મહત્યાની સમસ્યા છે તેનું નિવારણ છે તે લાવી શકીએ તેમ છીએ। તો તમને લોકોને આ જે મુદ્દો મેં કરાવ્યો તેમાંથી પ્રશ્ન પૂછાશે કે સ્ત્રીઓની આત્મહત્યાની સમસ્યાના નિવારણના ઉપાયોની ચર્ચા કરો, જે તમે લોકો આ જે 6 મુદ્દાઓ છે તેની સાથે તૈયાર કરી લેજો। હવે પછીના વિડીયોમાં આપણે સ્ત્રીઓની જે જાતીય સતામણીની સમસ્યા છે તેની સાથે મળીશું અને આ મુદ્દો આ યુનિટનો છેલ્લો મુદ્દો છે।